જય ગાયત્રી બાળકો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના આજના ઓનલાઈન વિડીયોમાં હું તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો ચલો બાળકો, આજે આપણે કયો વિષય ભણીશું? ગુજરાતી. તો બધા જણ ગુજરાતીની નોટ લઈને બેસી જાઓ. આપણે ગુજરાતીની અંદર આગળ શું શીખ્યા છે તો જુઓ, હું તમને બતાવું છું. આપણે ગુજરાતીની અંદર આગળ એક માત્રાવાળો કક્કો શીખ્યા હતા, એટલે કે એક માત્રાવાળી બારાક્ષરી. તો ચલો બાળકો, અને છેલ્લે આજે આપણે ગુલાબી રંગની ઓળખ મેળવીશું. તો ચલો આજે આપણે શીખીશું આગળનો ટોપિક. જુઓ અહીંયા શું આપેલું છે, ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો. તો જુઓ બાળકો, અહીંયા સૌથી પહેલું શું આપેલું છે ચોરસમાં, ક્ષને એક માત્ર ક્ષે અને નને એક માત્ર ને. તો આપણે અહીંયા શું કરવાનું છે, આ અક્ષર ગોતીને તેની ઉપર ગોળ કરવાનું છે. તો જુઓ અહીંયા પહેલું શું છે, ક્ષને એક માત્ર ક્ષે. તો જુઓ તમને આમાં દેખાય છે, ક્ષને એક માત્ર ક્ષે. તો આપણે એની ફરતે શું કરીશું, ગોળ. પછી નને એક માત્ર ને, તો આપણે ને ઉપર શું કરીશું, ગોળ. ચલો એવી જ રીતે નીચે, ઘને એક માત્ર ઘે અને તને એક માત્ર તે. તો જો આની અંદર હવે આપણે શું શોધીશું, ઘને એક માત્ર ઘે. તો આની ફરતે હું શું કરું છું, ગોળ. પછી તને એક માત્ર તે. તો જુઓ અહીંયા આપણે તને એક માત્ર તે ઉપર ગોળ કરીશું. ચલો પછી નીચે જુઓ, અહીંયા શું આપેલું છે, શબ્દો વાંચો અને લખો. તો ચલો હવે આપણે શબ્દો વાંચીશું. પહેલો શબ્દ કયો છે, જને એક માત્ર જે લ. તો હવે હું તમને અહીંયા લખીને બતાવીશ, જને એક માત્ર જે લ, જેલ. ચલો એવી જ રીતે બીજો શબ્દ, વને એક માત્ર વે લા, વેલા. પછી નને એક માત્ર ને તા, નેતા. એના પછીનો શબ્દ છે આ, જને એક માત્ર જે, આ જે. ચલો પછી બાજુમાં કા, લને એક માત્ર લે, કા લે. તો જુઓ ચલો એવી જ રીતે નીચેના શબ્દ જોઈશું આપણે, પને એક માત્ર પેટી, પેટી. પછી ખને એક માત્ર ખેતી, ખેતી. રને એક માત્ર રેતી, રેતી. પછી છે ર, મને એક માત્ર મેં, ર મેં. પછી ગ, મને એક માત્ર મેં, ગ મેં. તો આવી રીતે આપણે શબ્દો વાંચીને લખવાના છે. ચલો હવે ત્રણ અક્ષરવાળા શબ્દો, ખને એક માત્ર ખેતર, એટલે કે ખેતર. પછી મ, અને એક માત્ર હે લ, મ હે લ. એના પછીનો શબ્દ સફ, અને એક માત્ર ફે દ, સફેદ. ચલો એવી રીતે નીચે જુઓ, સ મા, રને એક માત્ર રે, સ મા રે. જ, લને એક માત્ર લે બી, જ લે બી, જલેબી. અને છેલ્લો શબ્દ બ, નને એક માત્ર ને વી, બ ને વી. તો જુઓ અત્યારે આપણે આટલું શીખ્યા છીએ, તમારે પણ આવી રીતે શબ્દો વાંચવાના છે, પણ સારા અક્ષરે લખીને. ચલો હવે આગળ, અહીંયા શું આપેલું છે, શબ્દો વાંચો અને ખૂટતો અક્ષર લખો. તો જુઓ બાળકો અહીંયા શું આપેલું છે, તો તું, વને એક માત્ર વે ર, તું વે ર. તો પહેલો અક્ષર શું આપેલો છે, અહીંયા તું આપેલો છે અને ર પણ આપેલો છે. તો ખૂટતો અક્ષર શું છે, વને એક માત્ર વે. તો જુઓ કયો શબ્દ બનશે બાળકો અહીંયા, તું વે ર. ચલો એવી જ રીતે બીજું, ખને એક માત્ર ખે ડૂ ત. તો જુઓ અહીંયા ડૂ અને ત તો આપેલો છે, તો પહેલો અક્ષર ખૂટતો કયો છે, ખને એક માત્ર ખે, એટલે કે ખેડૂ ત. ચલો એવી જ રીતે નીચે, ઘણી એ, ગણીએ. તેની અંદર ઘ અને અણી તો આપેલો છે. તો જુઓ છેલ્લો અક્ષર કયો છે ખૂટતો, તે આપણે અહીંયા લખીશું, અને એક માત્ર એ, એટલે કયો શબ્દ બની જશે, ગણીએ. ચલો એવી જ રીતે બાજુમાં મા અને ક, માણેક. તો જુઓ આની અંદર મા આપેલો છે અને ક પણ આપેલો છે, તો કયો અક્ષર નથી આપેલો બાળકો, અણને એક માત્ર અણે. તો આપણે અહીંયા લખીશું, એટલે શબ્દ બની જશે માણેક. ખબર પડી બાળકો? ચલો એવી જ રીતે નીચે,
તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દો લખો. તો જુઓ તીરની દિશામાં જે લખેલું છે એ એના દ્વારા આપણે શું બનાવવાના છે શબ્દો. તો સૌથી પહેલા તો વચ્ચે શું લખેલું છે બાળકો, રને એકમાત્ર રે. તો જુઓ રે, પછી તીરની દિશામાં ઉપર જે અક્ષર લખેલા છે એનો આપણે શબ્દ બનાવીશું રે સ મ. ચલો પહેલો શબ્દ શું બન્યો, રેશમ. તો આપણે આ ખાનામાં લખીશું રને એકમાત્ર રે શ મ. ચલો એવી જ રીતે બીજો જુઓ, રને એકમાત્ર રે તા ળ. શું લખેલું છે, રેતાલ. તો આપણે બીજા ખાનામાં લખીશું રને એકમાત્ર રે તા ળ. ચલો એવી જ રીતે ત્રીજો શબ્દ, અહીંયા શું લખેલું છે, રને એકમાત્ર રે લ વે. તો આપણે અહીંયા લખીશું રે લ વે. હવે છેલ્લું, રને એકમાત્ર રે વ ડી રેવડી. તો આપણે અહીંયા લખીશું રેવડી રેવડી. તો આવી રીતે તમારે સારા અક્ષરે લખવાનું છે. ચલો હવે નીચે સરખા શબ્દો વાંચો અને લીટી દોરીને છોડો. તો જુઓ આપણે સરખા શબ્દો વાંચીને લીટી દોરીને છોડવાનું છે. તો પહેલો શબ્દ શું છે બાળકો, દને એકમાત્ર દે ગડી દેગડી. તો જુઓ દેગડીને આપણે દેગડી સાથે જોડીશું. પછી ખણેકાનો ખા રે ક ખારેક. તો ખારેકને આપણે ખારેક સાથે જોડીશું. એના પછી વને એકમાત્ર વેપાર વેપાર. તો વેપારને વેપાર સાથે જોડીશું. તો જુઓ આજે આપણે નોટબુકની અંદર આટલું શીખ્યા છીએ. તો તમારે પણ હોમવર્કમાં આટલું લેશન સારા અક્ષરે કરવાનું છે. ચલો બાળકો હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જોઈશું. ચલો બાળકો હવે ગુજરાતીની સ્વાધ્યાય પોથી લઈને બેસી જાઓ. એની અંદર આપણે આગળ ક્યાં આવ્યા હતા જુઓ, કયો પાના નંબર આવ્યા હતા. તો જુઓ બાળકો પાના નંબર 51, યુનિટ નંબર 147. તો આપણે જે નોટબુકની અંદર શીખ્યા છીએ એ જ વસ્તુ અહીંયા આપેલી છે. પહેલાં આપણે શું શીખ્યા હતા કે ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો. તો જુઓ હું તમને અહીંયા બતાવું છું તમારે જાતે કરવાનું છે સ્વાધ્યાય પુથ્થીની અંદર. અહીંયા કને એકમાત્ર કે આપેલો છે તો તમારે કે ઉપર શું કરવાનું છે, ગોળ. પછી બને એકમાત્ર બે, તો તમારે આને અંદર બે ગોતીને એની ફરતે શું કરવાનું છે, ગોળ. બાકીની બે લાઈન તમારે જાતે કરવાની છે. ચલો હવે યુનિટ નંબર 148, શબ્દો વાંચો અને લખો. તો જુઓ પહેલો શબ્દ શું છે બાળકો, શને એકમાત્ર સે વ સેવ. હવે જુઓ નોટબુકની અંદર મેં તમને લખાવ્યા છે, તો જેટલા પણ શબ્દો છે તમારે જાતે સ્વાધ્યાય પોથીની અંદર બોલીને લખવાના છે. ચલો હવે પાછળના પેજ ઉપર યુનિટ નંબર 149, શબ્દો વાંચો અને લખો. પહેલો શબ્દ શું છે બાળકો, કને એકમાત્ર કે સ ર. શું છે બાળકો પહેલો શબ્દ, કેસર કેસર. તો આવી રીતે તમારે અહીંયા જેટલા પણ શબ્દ આપેલા છે તમારે સારી રીતે બોલીને લખવાના છે. ચલો હવે યુનિટ નંબર 150, આમાં શું આપેલું છે કે શબ્દો વાંચો અને ખૂટતો અક્ષર લખો. તો પહેલો શબ્દ શું છે, તુવેર. તો જુઓ તું આપેલો છે અને ર પણ આપેલો છે, તો વચ્ચે આપણે કયો ખૂટતો અક્ષર મૂકવાનો છે, વે. તો જુઓ બની ગયો ને બાળકો શબ્દ તું વે ર. એવી રીતે તમારે બાજુના શબ્દ જાતે બનાવવાના છે. ચલો હવે યુનિટ નંબર 151. તો જુઓ બાળકો તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દો લખો. તો જુઓ આ વસ્તુ મેં તમને નોટબુકની અંદર શીખવાડી દીધી છે, આ વસ્તુ હું તમને સ્વાધ્યાય પુથ્થીની અંદર શીખવાડી દઉં છું. તો જુઓ બાળકો વચ્ચે શું આપેલું છે, દને એકમાત્ર દે. તો આપણે અહીંયા શબ્દો બનાવીશું દેશ, તો અહીંયા આપણે લખીશું દેશ. બીજો શબ્દ દને એકમાત્ર દે રી, તો આપણે અહીંયા લખીશું દેરી. ત્રીજો છે દને એકમાત્ર દે વ, તો અહીંયા હું લખું છું દે વ. પછી ચોથો શબ્દ દે વી, તો અહીંયા હું લખું છું દે વી. તો જો આવી રીતે તમારે સ્વાધ્યાય પુથ્થીની અંદર આટલું પૂરવાનું છે. બાજુનું મેં તમને નોટબુકની અંદર શીખવાડ્યું છે, તમારે જાતે કરવાનું છે. હવે યુનિટ નંબર 152, સરખા શબ્દો વાંચો અને લીટી દોરીને છોડો. તો જુઓ આમાં તમારે શું કરવાનું છે, સરખા સરખા શબ્દો વાંચીને લીટી દોરીને જોડવાના છે. તો આ યુનિટ પણ તમારે જાતે
કરવાનું છે તો જો તમારે હોમવર્કમાં કેટલું કરવાનું છે બાળકો સ્વાધ્યાય પુસ્તકની અંદર યુનિટ નંબર 147 48 49 50 51 અને 52 આટલું હોમવર્ક તમારે સ્વાધ્યાય પુસ્તકની અંદર કરવાનું છે ચલો બાળકો હવે આપણે ગુલાબી રંગની ઓળખ મેળવીશું ચલો બાળકો આજે આપણે શું શીખવાનું છે ગુલાબી રંગની ઓળખ તો જો બાળકો મેં તમને હમણાં કીધું હતું ને કે આજે આપણે ગુલાબી રંગની ઓળખ મેળવવાની છે તો જુઓ આજે આપણે ભણીશું રંગની ઓળખ એટલે કે ગુલાબી રંગ મેં તમને આગળ પણ ઘણા બધા રંગની માહિતી આપેલી છે તો ચલો બાળકો આજે હું તમને ગુલાબી રંગ વિશે સમજાવીશ તો સૌથી પહેલાં શું બાળકો તમે ગુલાબી રંગ જોયેલો છે જોયેલો હશે તમને ખબર બી હશે ચલો તમને ના ખબર હોય તો હું તમને આજે ગુલાબી રંગ અહીંયા બતાવીશ જુઓ બાળકો મારી પાસે સરસ મજાનું એક ક્રાફ્ટ પેપર છે જો જેનાથી આપણે એક્ટિવિટી બનાવી છે બાળક એક્ટિવિટીની અંદર અલગ અલગ આપણે વસ્તુ બનાવીએ છીએ તો જો આ કયા કલરનું કાગળ છે બાળકો ગુલાબી કલરનું આને કયો કલર કહેવાય ગુલાબી કલર શું કહેવાય બાળકો ક્રાફ્ટ પેપર ચલો પછી મારી પાસે સરસ મજાની પેન્સિલ છે જેનો કલર પણ કયો છે બાળકો ગુલાબી કલર હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવું છું જેનો કલર ગુલાબી હોય તો ચલો બાળકો પછી આને શું કહેવાય રબર તમે પાવડર રબર વાપરતા હશો તો જો તમને આ આજુબાજુ જે રંગીન કલર દેખાય છે ગુલાબી કલર એને આપણે શું કહીશું ગુલાબી કલર અને નીચે કયો કલર છે વ્હાઇટ કલર એટલે કે સફેદ કલર ચલો બાળકો આને આપણે શું કહીશું કલર પેન્સિલ કલર એનો બી કલર કેવો છે પિંક કલર એટલે કે ગુલાબી કલર ચલો પછી મારી પાસે અહીંયા સરસ મજાનો ચોકીઓ કલર પણ છે જો બાળકો આને પણ આપણે ગુલાબી કલર કહીશું હવે જુઓ પેનનું ઢાંકણું તમે જોયેલું છે બાળકો મારી પાસે પેનનું ઢાંકણું છે એ પણ કયા કલરનું છે ગુલાબી કલરનું જો પછી સરસ મજાનું તમને અહીંયા એક વસ્તુ બતાવું છું જો બાળકો આને શું કહેવાય છે ચશ્મા હવે જે ચશ્માનો જે આગળનો ભાગ છે એ કયા કલરનો છે બાળકો ગુલાબી કલરનો ચલો હવે છેલ્લી વસ્તુ એક વસ્તુ તમને હજી બતાવી દઉં છું જો બાળકો આને શું કહેવાય કંપાસ કંપાસનો કલર કેવો છે ત્યાંથી ગુલાબી કલરનો ખબર પડી બાળકો જો આજે મેં તમને ઘણી બધી ગુલાબી કલરની વસ્તુઓ બતાવી છે તો ચલો બાળકો આપણે ગુજરાતીમાં તો આપણને ખબર છે કે આને આપણે ગુલાબી કલર કહેવાય છે પણ અંગ્રેજીમાં આને કયો કલર કહેવાય પિંક કલર કયો કલર કહેવાય બાળકો પિંક કલર તો ચલો આજે આપણે ગુલાબી રંગની ઓળખ મેળવી છે હવે તમારે શું કરવાનું છે બાળકો તો જો તમારા ઘરની અંદર જેટલી પણ ગુલાબી કલરની વસ્તુ હોય એ બધી જ ગુલાબી કલરની વસ્તુ તમારે ભેગી કરવાની છે પછી તમારે મને સરસ મજાનો ફોટો પાડીને જેટલી બી વસ્તુ તમને મળે એટલી વસ્તુનો ફોટો પાડીને મને મોકલવાનો છે જો તમારી જોડે ગુલાબી કલરની ટી શર્ટ હોય ફ્રોક હોય તો તમે એ વસ્તુ પહેરીને પણ મને ફોટો પાડીને મોકલી શકો છો ખબર પડી બાળકો તો ચલો આજે આપણે ગુલાબી રંગની ઓળખ મેળવી છે તો આટલી વસ્તુ તમે કરજો ચલો બાળકો હવે આપણે પછીના વિડીયોમાં